વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રો યુએન પાર્ટ અગિયાર ધોરણ આઠ બીજું સત્ર ટૂંકા પ્રશ્નો એક રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સ ની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી હતી તો રાષ્ટ્રસંઘની લીગ ઓફ નેશન્સની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા એપ્રિલ ઓગણીસો વીસમાં માં કરવામાં આવી હતી બે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સ સાથે નિષ્ફળ નીવડ્યો તો નબળા રાષ્ટ્રો પર સત્તા શક્તિશાળી રાષ્ટ્રોની પ્રવૃત્તિઓ રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું નહીં તેથી તે નિષ્ફળ નીવડ્યો ત્રણ વિશ્વની પાર્લામેન્ટ કોને કહી શકાય શા માટે તો સંયુક્ત રાષ્ટ્રો યુએનની સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય

પ્રમુખ તરીકે ચૂંટાયા હતા પાંચ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે તેના કુલ સભ્યો કેટલા છે તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ એટલે કે સિક્યોરિટી કાઉન્સિલ છે તેના કુલ પંદર સભ્યો છે જેમાં પાંચ કાયમી છે અને દસ બિનકાયમી છે છ કયા કયા રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો છે તો ગ્રેટ બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ સલામતી સમિતિના કાયમી સભ્યો છે સાત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું મુખ્ય કાર્ય શું છે તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી એ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું મુખ્ય કાર્ય

તો નિષેધાધિકાર વીટો પાવર એટલે સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યોની નકારાત્મક મત આપવાનો અસાધારણ અધિકાર આ અધિકાર ધરાવતા પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર નકારાત્મક નકારાત્મક મત આવું તો આપે તો તે નિર્ણય કે ઠરાવ પસાર થઈ શકે નહીં તેને વીટો પાવર કહેવામાં આવે હવે દસ સંયુક્ત રાષ્ટ્ર યુએન નું મહત્વનું કાર્ય શું છે તો વિશ્વના લોકોના જીવન રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ લોકોના સામાજિક આર્થિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્ર યુએન નું મુખ્ય કાર્ય છે અગિયાર વિશ્વ આરોગ્ય સંગઠન હુ નું મુખ્ય કાર્ય શું છે તો દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારા માટે પ્રયાસ કરવો એ વિશ્વ આરોગ્ય સંગઠન મુખ્ય કાર્ય છે હવે યુનેસ્કોનું મુખ્ય કાર્ય શું છે તો દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો એ યુનેસ્કોનું મુખ્ય કાર્ય તેર આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન આઈ નું મુખ્ય કાર્ય શું છે તો વિશ્વના દેશોમાં માલિકો કામદારોનું શોષણ ન કરે અને કામદારોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવા એ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન આઈ નું મુખ્ય કાર્ય છે ચૌદ યુનિસેફ નું મુખ્ય કાર્ય શું છે તો કે વિશ્વના બાળકોના સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરે અને તેમને યોગ્ય પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાણ કલ્યાણના કાર્યક્રમો યોજવા એ યુનિસેફ નું મુખ્ય કાર્ય છે પંદર ખોરાક અન્ન અને કૃષિ સંગઠન ફાવોનું મુખ્ય કાર્ય શું છે તો કે દુનિયાના બધા દેશોમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય કૃષિની ઉત્પાદકતામાં વધારો થાય અને અન્નનું ઉત્પાદન વધે એ માટેના પ્રયાસો કરવા એ ખોરાક અને કૃષિ સંગઠન મુખ્ય કાર્ય છે હવે વિશ્વ બેંક મુખ્ય કાર્ય શું છે તો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોને યુદ્ધોતર પુનઃરચના માટે વિકાસશીલ દેશોના વિકાસ માટે તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ કરવું એ વિશ્વ બેંક આઈબીઆરડી નું કાર્ય છે સત્તર ભારતે વિશ્વ શાંતિ માટે વિશ્વને કયા સિદ્ધાંતો આપ્યા છે તો ભારતે વિશ્વ શાંતિ માટે વિશ્વને પંચશીલના સિદ્ધાંતો આપ્યા છે અઢાર હાલમાં ઈસવી સન બે હજાર અગિયારમાં સંયુક્ત રાષ્ટ્રો યુએનના મહામંત્રી કોણ છે તો હાલમાં ઈસવી સન બે હજાર અગિયારમાં દક્ષિણ કોરિયાના બાનકી મૂન સંયુક્ત રાષ્ટ્ર યુ એનના મહામંત્રી છે ઓગણીસ સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિ શું કાર્ય કરે છે તો સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિ વિશ્વની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરે છે હવે વીશ સંયુક્ત રાષ્ટ્રોની વાલીપણા સમિતિ શું કાર્ય કરે છે તો સંયુક્ત રાષ્ટ્રોની વાલીપણા સમિતિ વિદેશી શાસન હેઠળ ગુલામી ભોગવતા દેશોને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે મદદ કરે છે એકવીસ સંયુક્ત રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય અદાલત શું કાર્ય કરે છે તો સંયુક્ત રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય અદાલત સભ્ય રાષ્ટ્રોના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડા અથવા વિવાદો આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાનું કાર્ય કરે બાવીસ સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય શું કાર્ય કરે છે તો સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોએ મુખ્યત્વે સલામતી સમિતિએ પસાર કરેલો ઠરાવો કે લીધેલા નિર્ણયનો અમલ કરે છે આ ટૂંકા પ્રશ્નોને જોવા સાંભળવા અને સમજવા અને સામાજિકની નોટમાં ઉતારવા